नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। मंगलवारे हनुमान जयंती छे। कोरोनानी महामारीने लईने अनेक मंदिरोमां जे उजवाती हनुमान जयंतीनी उजवणी थनार नथी, त्यारे संकट मोचनना दर्शन करी आपणे धन्यता अनुभवीए तेवी व्यवस्था तमारी चेनल नवसारी लाइवे करी छे। दक्षिण गुजरातना सारंगपुर गणाता वीरवाड़ी हनुमानजी मंदिर खाते हनुमान जयंती पूजा अर्चना थनार छे, त्यारे आ पूजा अर्चना लाइव दर्शन तमे हनुमान जयंती दिवसे एटले के मंगलवार दिवसे सवारथी जोई शकशो। तो जोवानो भूलशो नहीं, संकट मोचन वीरवाड़ी हनुमानजी मंदिर घर बैठा दर्शन तमारी चेनल नवसारी लाइव पर। नवसारीना मरोली पंथकमां आवेल कोलासणा गामनी रेलवे पासे आवेल नहेरमां आजे एक दुखद घटना बनवा पामी हती, जेमां नहेरमां नावा पड़ेला पोत्र अने पोत्रीने डूबता जोई बहार बेसेला नानी बचावा गया, जेमां स्थानिकोए एक बाळकीने बचावी ज्यारे नानी अने पोत्रनुं डूबी जवाथी मौत निपजयुं हतुं। नवसारीना मरोलीना महावीर नगरमां रहेता फरीदा गफार कादरीनी दीकरी हालमां रमजान मास होवाथी पोताना दीकरा अने दीकरी साथे पियरमां रहेवा माटे आवी हती अने आजे बपोरना समयमां नानी पोताना पोत्र अने पोत्रीने लईने કોલસણા ખાતે આવેલ નહેર પર નાવા માટે લઈ ગયા હતા। પોત્ર અને પોત્રી નાહી રહ્યા હતા ત્યારે પાણીમાં ડૂબવા લાગતા નાની ફરીદાબેન બંનેને બચાવવા નહેરમાં ઝંપલાવ્યું હતું, પણ તેમને પણ તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબવા લાગ્યા હતા। ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોત્રીનો બચાવ થયો હતો અને પોત્ર અતિક સમીર શેખજીની ઉંમર 13 વર્ષની અને નાની ફરીદા ગફર કાદરી જેમની ઉંમર 55 વર્ષની હતી તેઓનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું, જે અંગે મરોલી પોલીસે બંનેના મૃતદેહને મરોલી પીએચસી ખાતે પીએમ કરાવી પરિવારને મૃતદેહ સોંપ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી કરી હતી। ચીખલી તાલુકામાં આજરોજ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અપીલથી ચીખલી કોલેજ ખાતે શારદા ફાઉન્ડેશન દ્વારા શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ, સ્પંદન હોસ્પિટલ ચીખલી અને ડૉક્ટર ચિંતનભાઈ ગાંધીના સહયોગથી અને નિલેશ શાહ, માનસી શાહ, જિનેશ દેસાઈ, કીર્તિ મિસ્ત્રીની નિસ્વાર્થ સેવાથી 16 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે કરવામાં આવી હતી। આ કોવિડ સેન્ટરમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ અને બે સમય નાસ્તા અને જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂરિયાત પ્રમાણે બીજા 50 બેડ ઉમેરવાની વ્યવસ્થા પણ કરાઈ છે। આ પ્રસંગે ચીખલી ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત, ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, ચીખલી તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી સમીરભાઈ પટેલ, નવસારી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સુમિત્રાબેન પટેલ વગેરે આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો। આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો। નવસારી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ ભાજપ હરકતમાં આવ્યું છે, ત્યારે આજે નવસારી જિલ્લામાં ચીખલી ખાતે બે આઇસોલેશન સેન્ટર, જેમાં એકમાં 18 બેડો જ્યારે એક આઇસોલેશનમાં
50 બેડો ઓક્સિજન સાથેના તો નવસારી શહેરમાં 50 બેડો જેમાં 30 બેડો ઓક્સિજન સાથેના શરૂ કરવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યાં સી આર પાટીલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના લોકોને કોરોનાના કારણે ઓક્સિજન બેડો માટે જે તકલીફ પડી રહી હતી એમાં રાહત થશે અને આવનારા સમયમાં હજુ પણ વધુ ઓક્સિજનના બેડો સાથેના આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવશે। नवसारी में मंकोड़िया धानेरा पॉइंट विस्तार में आज सवार थी आयुर्वेदिक उकाड़ा विनामूल्य वितरण करवामां आव्युं हतुं। नवसारी विजलपुर नगरपालिका चूंटायेला सभ्य सीमा प्रवीण चंद्र शाह तरफ थी सरकारी आयुर्वेदिक हॉस्पिटल सहयोग थी लगभग 2000 लोगों ने आ उकाड़ा वितरण करवामां आव्युं हतुं, जेमां नगरपालिका प्रमुख जिगी शाह तथा नगरपालिकाना चूंटायेला सभ्यों उपरांत सेवाभावी कार्यकर्ताओं हाजर रह्या हता। આ ઉપરાંત આ ઉકાળા વિતરણ કાર્યક્રમમાં રાહદારીઓએ ભાગ લીધો હતો। હાલમાં કોરોના મહામારી સમયે નગરપાલિકાના સભ્ય સીમા શાહ તરફથી પદ્માવતી ગ્રુપમાં પણ વિનામૂલ્યે ટિફિન સેવા મળી રહી છે। ગુજરાત એસટી તંત્રના વલસાડ વિભાગમાં એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી તારીખ 19 એપ્રિલના રોજ યોજવામાં આવી હતી, જેમાં બીએમએસ ભારતીય મજદૂર સંઘ અને કર્મચારી મંડળના આગેવાનોએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। આ સોસાયટીની ચૂંટણીમાં વલસાડ વિભાગમાં 12 બેઠક હતી, બિલ્લી મોરામાં 2 બેઠક માટે મતદાન થયું હતું, જેમાં કર્મચારી મંડળના રાકેશ નાયક અને ઠાકોરભાઈનો 171 અને 153 મતોથી ભવ્ય વિજય થયો હતો, જેમને નજીકના ઉમેદવાર બીએમએસના જેપી સોલંકી અને પ્રીતિબેન પટેલને હરાવ્યા હતા। બિલીમોરા ડેપો છેલ્લા એક વર્ષથી વિવાદોથી ઘેરાયેલો હતો, જેને લઈને કર્મચારીઓમાં પણ નારાજગી હતી। હવે આ ડેપોને વિવાદહીન બનાવી ડેપોને નંબર 1 ડેપો બનાવવામાં મદદ કરીશું એવો આશાવાદ ચૂંટાયેલા રાકેશ નાયકે અને ઠાકોરભાઈએ વ્યક્ત કર્યો હતો। વલસાડ વિભાગમાં 12 બેઠકમાંથી 9 બેઠક કર્મચારી મંડળ, 2 બેઠક મજૂર મહાજન અને 1 બેઠક બીએમએસને ફાળે ગઈ હતી। નવસારી જિલ્લાનું પોલીસ તંત્ર હાલ પૂરા જોશમાં કામ કરી રહ્યું છે, ત્યારે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન હેઠળ જાહેરનામા ભંગ, ટ્રાફિક સંબંધી તેમજ પ્રોએક્ટિવ કામગીરી કરવા અંગેના ગુનાઓ નોંધાયા છે। ત્યારે હાલ 76 વ્યક્તિઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 12 ગુનાઓ, નવસારી રૂરલમાં 11, મરોલીમાં 11, વિજલપુર પોલીસ સ્ટેશનમાં 5, વાસદામાં 3, ચીખલીમાં 5, બિલીમોરા પોલીસ સ્ટેશનમાં 13, જલાલપુરમાં 8, ખેરગામ પોલીસ સ્ટેશનમાં 4 અને છેલ્લે ગણદેવી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિજલપુર એરુ રોડ પર આજરોજ ઘેલકડી પાટિયા સામે ભાજપ અને આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી મફત ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખ જાગૃતિબેન દેસાઈ તેમજ અગ્રણીઓ દ્વારા લોકોને ઉકાળા વિતરણ કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં। રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી 100ની ઉપર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે આજરોજ પણ 115 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો
3148 થયો છે। આ ઉપરાંત આજરોજ 79 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા અપાઈ છે। જો કે આજ સુધી કુલ 2230 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 811 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। તેમજ આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા 2344 સેમ્પલ લેવામાં આવ્યા છે। ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,19,150 સેમ્પલ લેવામાં આવ્યા છે। તે પૈકી 2,13,658 નેગેટિવ કેસ અને 3,148 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 107 લોકોના મૃત્યુ થયા છે। જો કે આજરોજ કોરોના અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારો વિશેષ અહેવાલ જોવાનું ચૂકશો નહીં। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ તાપમાનનો પારો ઉચ્ચ સપાટીએ પહોંચતા મહત્તમ તાપમાન 40.2 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 23.4 આંશ નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 93% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 24% રહ્યું છે। વાત હવાની ઝડપની કરવામાં આવે તો 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પૂર્વની છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।